બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે. છોટાઉદેપુર કલેક્ટર અનિલ ધામેલિયા નસવાડી તાલુકાની ડુંગર વિસ્તારમાં પીવાના પાણીની કુપ્પાજૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત માટે ગયા ત્યારે રસ્તામાં ડુંગર પર તેમની કાર ઢાળ ચડી શકી ન હતી અને અધવચ ફસાઈ ગઈ હતી. તેમની કાર આ ઢાળ ન ચડી શકતા સ્થાનિક આદિવાસીઓએ કલેક્ટરની કાર ટ્રેક્ટર વડે ટોચન કરી ખેંદા ગામનો ઢાળ ચડાવી આપ્યો હતો. ઢાળ ચડતી વેળા કલેક્ટર જાતે કારમાંથી નીચે પણ ઉતરી ગયા હતા ને પગપાળા આ ઢાળ ચડી 2 કિલોમીટર સુધી આ ડુંગર વિસ્તાર ખૂંદતા રહ્યા હતા. આ દ્રશ્ય બોડી લાઈવ ઉપર આપ એક્સક્લુઝિવ જોઈ શકો છો. ડુંગર વિસ્તારના આદિવાસી ભાઈઓએ આ વિડીયો ઉતારી દીધો હતો અને અમને મોકલ્યો છે અને આ વિડીયો અમે સાર્વજનિક આપણી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે. અમે છોટાઉદેપુર કલેક્ટરની ભારોભાર પ્રશંસા પણ કરી રહ્યા છીએ. અમે એમની સાથે ટેલિફોનિક વાત પણ કરી છે. ટેલિફોનિક વાત કરતાં અમે આદિવાસીઓ વતી તેઓને અભિનંદન પાઠવ્યા કે આદિવાસી વિસ્તારમાં તેઓ મુલાકાત હાથે ગયા. તેઓને તકલીફ પડી તેમ છતાં પણ તેઓએ રસ્તો છોડ્યો નહીં અને ત્યાંથી ચાલતા નીકળ્યા અને કુપ્પાજૂથ પાણી પુરવઠા યોજનાની રૂબરૂ મુલાકાત કરી. ખરેખર છોટાઉદેપુરના આદિવાસી અંતરાળ વિસ્તારોમાં પીવાના પાણીની તંગીઓ ને તેઓ ધ્યાને લઈ અને રૂબરૂ મુલાકાત કરી અને વહીવટીતંત્રને આ કામગીરીમાં વેગ આપવા માટે તેઓએ રજૂઆત કરી છે અને એમને સૂચનાઓ આપી છે. ઉનાળામાં પીવાના પાણીની વ્યાપક તંગીને પગલે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાંથી આદિવાસી સમાજને પાણીની ઉઠતી બૂમ સામે ધારાસભ્ય અભયસિંહ તળવિયા સરકારમાં રજૂઆત કરી હતી. 92 કરોડના ખર્ચે 2021માં આ યોજના મંજૂર થઈ હતી. કુપ્પાજૂથ પાણી પુરવઠા યોજનાના નામે આ યોજના મંજૂર કરવામાં આવી હતી. ટેન્ડર બહાર પાડવામાં આવતા 83 કરોડ રૂપિયાની લાગતથી આ કામ એજન્સીને સોંપાયું હતું. આ યોજનાની કામગીરીને વેગ આપવા ધારાસભ્ય અભયસિંહ તળવિયા જિલ્લા વહીવટીતંત્રને રજૂઆત કરતા કલેક્ટર અનિલ ધામેલિયા જાતે કુપ્પાજૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત અર્થે ગયા હતા. આ પાણી પુરવઠા યોજનાનું 75% કામ અત્યારે પૂરું થઈ ગયેલું છે. 83 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન આ યોજનામાં 50 કરોડ રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે. 15-20 દિવસમાં જ પાણી પણ વિતરણ શરૂ થઈ જશે તેવો આશાવાદ અધિકારીઓએ વ્યક્ત કર્યો છે. કુલ 73 ગામોને નર્મદા રિઝર્વરમાંથી 8.5 MLD પાણી પંપિંગ કરી ફિલ્ટરેશન પ્લાન્ટમાં ફિલ્ટર કરીને નસવાડી તાલુકાના 71 અને કવાંટ તાલુકાના 2 ગામો કોટબી અને તુરખેડા 73 ગામોને પીવાના પાણી પૂરું પાડવાની આ મહત્વાકાંક્ષી યોજના છે. હાફેશ્વર યોજના પછી આ બીજી એવી યોજના છે છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારને બલ્કમાં પાણી પૂરું પાડવાની. આ યોજનાનો પ્રારંભ થાય તો નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના મોટાભાગના ગામોના પીવાના પાણીનો કાયમી પ્રાણ પ્રશ્ન હલ થઈ જાય તેમ છે. કલેક્ટર અનિલ ધામેલિયાને અમે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. જેવો અમારી પાસે વિડીયો આવ્યો અમે તરત એમને કોલ કરીને પૂછ્યું કે સાહેબ તમને જે તકલીફો પડી છે અને તમે તકલીફો વેઠીને પણ આદિવાસી વિસ્તારના પ્રશ્નોને ઉકેલવા અને એને સમજવા માટે જે રૂબરૂ મુલાકાત કરી છે ખરેખર પ્રશંસનીય છે. નસવાડી તાલુકાની નર્મદા સરોવરને અડીને આવેલા કુપ્પા ગામે દૂધ પાણી પુરવઠા યોજનાનો પ્રોજેક્ટ નિર્માણાધીન છે. તેઓએ અમને ટેલિફોનિક વાતચીતમાં એમ પણ કહ્યું કે 83 કરોડના ખર્ચે બનતી આ યોજના અને કામની પ્રગતિ પ્રત્યક્ષ જોવા માટે અમારી ટીમ ડુંગર વિસ્તારના ખેંદા ગામના ઢાળ પરથી જઈ રહી હતી ત્યારે વચ્ચે ટ્રેક્ટર વડે મારી કારને ટોચન કરી ઉપર લઈ જવી પડી હતી. અમે કુપ્પા યોજનાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું છે અને જરૂરી સૂચનાઓ અધિકારીઓને આપી છે. છોટાઉદેપુર કલેક્ટરને ખેંદા ગામનો ઢાળ ચડાવવામાં પડેલી તકલીફો સાથે સ્થાનિક આદિવાસી યુવાનો દ્વારા 3 વર્ષ પહેલા અહીંનો આ રસ્તો ડુંગર વચ્ચેથી પસાર થતો રસ્તો મંજૂર થયા અંગેની તેઓએ રજૂઆતનો પુનરોચ્ચાર કર્યો છે. તે વખતના તત્કાલીન કલેક્ટરે પણ અહીં મુલાકાત કરી હતી. તે વખતે આ રસ્તો મંજૂર થયો હતો. હજી આ રસ્તો 3 વર્ષ પહેલાં જે મંજૂર થયો નથી બન્યો ને ફરી એક વખત આ પ્રશ્ન ઉઠ્યો. અત્યારે કલેક્ટર આવ્યા તેઓને પણ તકલીફ પડી ત્યારે આદિવાસી ડુંગર વિસ્તારના ખેંદા સહિતના ગામો 5-7 ગામોને જોડતો અને 5-7 ગામોને સીધો સ્પર્શતો આ ડુંગરનો ઢાળ ચડતો જે રસ્તો છે એ જે રીતે મંજૂર થયો છે તે બનાવી દેવા માટે પણ કલેક્ટર સમક્ષ જ્યારે એમને તકલીફ પડી છે તો આ વિસ્તારના નાગરિકોને રોજિંદી તકલીફ છે એ સમજીને પણ રસ્તો મંજૂર કરવામાં આવી આ વિસ્તારના નાગરિકોએ માગણી કરી છે.